હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 7 અને આજે છે સોમવાર. અને ભાઈ, અત્યારે અમે નાસ્તો કરવા બિરાજી રહ્યા છે. મહા ઊંધી જાઓ, દર વખતે ઊંધું ઊંધું જ બોલે છે. જો બધા ગુડ મોર્નિંગ બોલતા હતા, આપણે ગુડ મોર્નિંગ ગુડ બોલો. એટલે એના સ્કૂલમાં બીજો પારેખ સૃષ્ટિ લખાય. પણ પેલાના ટાઈમમાં મતલબ અહીંયા અમદાવાદમાં પારેખ સરને, મતલબ સરને પેલા અને પછી નામ આવે એવું. એટલે અત્યારે હવે છે ચા, દૂધ અને ટોસ્ટ અને ચા બધું લેવાનું. આ વૃષ્ટિ બહુ ભણે ને એટલે એવી હાલત થઈ. આ બચારે એની કંઈ પણ બોલે. અચ્છા, તો વૃષ્ટિ કાલ તું આવી નહીં ને મેટ્રોમાં? બહુ જ મજા આવી અમને તો, ભયંકર. થર્ડ ચેપ્ટર કરે છે તો કે ના ના, થર્ડ ચેપ્ટર કાલે લઈશ રિવિઝનમાં. બરાબર, એક્ઝામ લખી ના આવે પછી રિવિઝન કરે. એટલે એમ નહીં, એટલે પાછું મૂકે તો દૂધમાં ખાંડ ભૂલથી બધા નખાઈ જાય તો આ તો કાઢે એવી છે. વૃષ્ટિ જોરદાર જ છે, અજાયબી છે આપણા ઘરની. ગઈકાલ છે ને મને સપનું આવ્યું, રાત્રે એક વાગે આસપાસ આવ્યો છે. એટલે 2 વાગે મારે ઉઠવાનું હતું અને મને ખબર હતી કે અગર હું 2 વાગે નહીં ઉઠે તો ગઈ, હું રડવાની જ છું એમ. એટલે પછી એટલે મને 1 વાગે એવું સપનું આવ્યું કે સવારના 5 વાગી ગયા, 2 વાગે અલાર્મ વાગ્યું હતું, હું ઉઠી જ નહીં. 5 વાગી ગયા પછી મેં કીધું કે હજી થોડી વાર સુઈ લઉં એમ, એમ કરીને સીધા 10 વાગે ઉઠી. પછી જે રોવાના વેગડા ચાલુ કર્યા ત્યારે મારી તલ્લત તરત આંખ ખુલી. એટલે ત્યારે મેં જોયું કે સપનું છે. પછી મેં મોબાઈલમાં ટાઈમ જો કેટલા વાગ્યા હતા, હજી 1:30 વાગ્યા હતા. બેન, મેં તમને 2:45 ઉઠાડ્યા હતા. આજની વાત નથી કરતી, મેં કહ્યું કે સપનું શું આવ્યું. ઉઠવાના સપના. હાઈટ તો એ વિચારો કે બેનને એક એક્ઝામમાં, એક્ઝામ હતી બેનની કમ્પ્યુટરની, પહેલી જ એક્ઝામ, કમ્પ્યુટરની પહેલી જ એક્ઝામ, બેનને મેં 6:30 ઉઠાડ્યા. ત્યારે બેન ઉઠા, મેં કીધું બેન એક્ઝામ આપવા નથી જતા, પોણા સાથે નીકળવાનું હતું એક્ઝામ આપવા, પોણા સાથે પેપર હતું. અને મેં 4 વાગે વધારે મૂક હતું અને મેં 6:15 મેં ઉઠાડવાની એને ચાલુ કરી. 6:30 બેન ઉઠા કે ભાઈ પરીક્ષા છે, ઉઠ. એકચ્યુઅલી મમ્મી છે ને મને કદાચ 5 જેવો વાગ્યો છે, ત્યારે મમ્મી કીધું કે કેટલા વાગ્યા જો બેટા ચેક કર. તો ફોન છે ને થોડો દૂર હતો તો મને ખબર નહીં, મેં લીધો નહીં ફોન ટાઈમ જોવા કેટલા વાગ્યા. એટલે મેં કીધું એમનો સુધી રહે, એટલે વસ્તુ કહ્યું ના માને ને તું થયો. એટલે ભાઈ સીધી જે 6:30 આંખ ખુલી નીકળતો ગઈ હતો બરાબર ની ગઈ. પછી એનું જે 10 વાગ્યાનું સપનું જે છે ને એ હાચું જ પડી ગયું. સપના જોતા પહેલા જ હકીકતમાં ચાલ્યા.
પણ પેપર સારું ગયું હતું રિઝલ્ટ આવે એટલે ખબર સારું જ આવશે કમ્પ્યુટર 45 અપ આવશે 50 માંથી 50 ઓડો 50 આવવાનો 45 અપ શું એક મિસિલી મિસ્ટેક આ એમાં તો એ તો કોન્ફિડન્સ છે ને કે સિલી મિસ્ટેક તો થવી જ જોઈએ હા મને મજા ના શ્રીશી આટલું દૂધ અને બે ટોસ્ટ ખાવામાં તારું આટલું બધું પેટ ભરાય બે નાખો ચાર કો યાર હાચે લે વૃષ્ટિ અને સપનું આવે મને સપનું આવ્યું શું વાત કરો છો શું આવ્યું લે આમાં બધા સપના આવતા હોય મને બહુ જૂના ટાઈમનું સપનું નવું બે મિક્સ આવ્યું એમ એટલે વર્ષો પહેલા જ્યારે કરીના કપૂર અને શાહિદ કપૂરનું પેલું અફેર ચાલતું હતું ને હવે એમાં કોણ કોણ હતું આપણે બે હતા અને કરીના કપૂર અને શાહિદ કપૂર કોઈ પૂછ્યું કે શું થયું તને કે આ ડિપોઝિટ મારા ભાઈ કામ કરાય 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 હચે એવું જ કઈક હતું એક્ઝેક્ટ મને યાદ નથી પણ આવું કઈક હતું એમ કઈ સૃષ્ટિ તારું સપનું વધારે સારું હતું જબરા સપના હોતા હોતા બાપ દીકરી બાપા ખતરા અચ્છા તની હોતા આ ગાંડા જો નથી આવતા સારા સપના કે ચલ હોશિયાર ચલ કે સારા સપના કે હો જિમમાં બધા હોય કે ભાઈ આ સોંગ કોઈ ભી ચાલતું હોય સારું સોંગ લગાડો ને મેં એને ફોન આપું લે ભાઈ આમાંથી લખ સારું સોંગ એટલે આવશે સારા સોંગ વગાડો એમ ભાઈ સારા ગીતો કેવી રીતે વાગી શકે એ સારા ગીતો વગાડો કારણ કે બધા ચોઈસ અલગ અલગ હોય ને તો એવું સારા સોંગ એવું ના કહી શકો તમે એની સારા સપના કે ચાલ એક તો કે રાત્રે તો ઘર નિંદર માં સુઈ જાવ સુતાવે બધા સપના આવતા હોય છે સપના એ તો સક્સેસ માટે ના હોય એમ ખબર નહીં એ આવતા બી હોય તો બી મને કે યાદ નથી સાચે અને મને ખબર જ નથી સીધું સવારે જ પડે છે મારી આંખ ખુલે અત્યારે મારે તો બે ચાર વર્ષ પહેલા આપણે જ્યારે એકવાર ટેરેસ પર સૂતા હતા ને